ને મિત્રો મજામાં. મિત્રો બધા આનંદમાં છે, કારણ કે ટેસ્ટ દઈને ખૂબ રાજી થાય છે. બે વસ્તુ બને છે, એક તો કંઈક નવું જાણવા મળે છે અને સાથે સાથે પોતાની કોન્ફિડન્સ પણ અપ થઈ રહ્યો છે. તો મિત્રો આ એક એટલા માટેનો જ પ્રયાસ છે. અને પ્રશ્નપત્રમાં પણ એટલે વધારે મજા આવતી હશે તમને, કારણ કે અહીં જે સાવ નવા છે એમના માટે પણ, એટલે કે સહેલું પણ છે, મધ્યમ પણ છે, અને જે લોકો જીપીએસસીની તૈયારી કરતા હશે એને પણ મજા આવશે, કારણ કે એ પ્રકારના પ્રશ્નો પણ મૂકવાનો પ્રયાસ છે. તો મિત્રો નજર કરીએ કે જવાબ શું આવે. યસ, પહેલો પ્રશ્ન, માધે મધ રાશિઓ આટિયાળી ગોળ પાઘડી આભલા ભરેલ લીલું બાંધણું. યસ, ક્યાં નૃત્યની વાત છે? તો મિત્રો દસમા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાન એની અંદર જવાબ છે, જોઈ લેશો. કોળી નૃત્ય છે એનું અનુસંધાન આની અંદર છે. પછીનું તો બધાને આવડે છે કે વિશ્વ યોગ દિવસ કયો? તો 21 જૂન. અને હા, ગુજરાત રાજ્યમાં છઠ્ઠા મુખ્યમંત્રી કોણ? મિત્રો ઓલી વાર્તા યાદ છે ને, વિડીયો જોઈ લીધો છે ને, જીવ બળે હિત ઘણું ચામાં, હે બીબી મધ. યસ, તો તમે જો જીવ બળે હિત ઘણું ચામાં, તો અહીંયા 5 થઈ ગયા, તો અહીંયા છઠ્ઠા ક્રમે આવશે. યસ, તો તમને યાદ જ છે, શ્રી બાબુભાઈ પટેલ. અને બંને બાજુ બંધ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. મિત્રો અહીંયા ભૂલ ખાઈ જાવ એવું છે ને, કે બંધ નળાકાર છે પણ વાત તો વક્ર સપાટીની છે, વિચારજો. 2πRH. તો જે ગણિતના અને રિઝનિંગના પ્રશ્નો છે એની અલગથી વિડીયો બનાવશું. 20, 25, 35, 52, 78 તેનો જવાબ આવશે, 78. ગુજરાતનું રાજ્ય વૃક્ષ, મિત્રો આંબો અને કેરી, કેસર કેરી, હે ને, યાદ જ છે બધાને, તો અત્યારે સિઝન પણ છે. ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનના કેટલા ટકા ગુજરાતમાં છે? તો મિત્રો જવાબ આવશે 80%. વિદ્વાનો તેને અજરભર નામથી સંબોધતા, એ કોણ? મિત્રો યાદ કરો, બિલકુલ સાચો જવાબ છે આર્યભટ્ટ. અને હા, રતલ એટલે આશરે કેટલા ગ્રામ? તો જવાબ છે 490 ગ્રામ. અને સાબરકાંઠા જિલ્લાને કેટલા તાલુકાઓ છે? તો સૌથી વધુ છે, તમને ખબર જ છે, 14 તાલુકા. તો સૌથી વધુ કયા જિલ્લાને તાલુકા, તો એ પણ તમને જવાબ આવડે છે, અને કેટલા એ પણ હવે તમને આવડે છે. સરખી ત્રિજ્યા અને સરખી ઊંચાઈ ના નળાકાને શંકુની વક્ર સપાટીઓના ગુણોત્તર. મિત્રો અહીં જરા ધ્યાન જોજો, વક્ર સપાટીઓના ગુણોત્તરની વાત છે. અને એનો જવાબ આવશે કે યસ, 2:1. અને ગુજરાતનું વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં 2020 પ્રમાણે કેટલામું સ્થાન છે? તો મિત્રો એ આવશે 9મું. પછીનું આ સરસ શબ્દ છે, ખોભણ. ખોભણ એટલે મિત્રો ગુફા. એકચ્યુઅલી તમને ખ્યાલ હશે કે ડુંગર કે પહાડ હોય ને એની આખી ખો એટલે કોતર, એ પ્રકારની વાત છે. તો આ એક સરસ ક્વેશ્ચન છે, ઘણા બધાને આવડ્યું છે, ઘણાને નવો લાગ્યો છે શબ્દ, તો જરા જોઈ લેજો. તો નવા શબ્દો મૂકવાનો અહીંયા પ્રયાસ છે જ. 2020 પ્રમાણે હાલ ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની બેઠકો કેટલી? તો મિત્રો એનો જવાબ એ ક્લિયર કટ છે કે ટોટલ 11 છે, જવાબ આવશે 11. અને ત્યાર પછીનો પ્રશ્ન કે કાશ્મીરનો પ્રવાસ એ કોની કૃતિ છે? તો મિત્રો કાશ્મીરનો પ્રવાસ એ જે આખો છે ને, એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપીની કૃતિ છે. અને ACD FIJ MQR, તો જવાબ આવશે VAB. મિત્રો જેને નથી આવડ્યો એના અલગથી વિડીયો હું મેથ્સ રીઝનિંગના મૂકીશ, તો જરા ખાસ જોજો. મહેશ સાંજે દક્ષિણ તરફ મોઢું, હે ને, તો આ સરસ ક્વેશ્ચન છે. તો ઘણા બધાએ આ ક્વેશ્ચનની અંદર ઉત્તર આપ્યા હશે, તો તમને જાણીને આનંદ થશે કે આનો ઉત્તર પણ ઉત્તર જ આવશે. ન આવડ્યો હોય તો ફરીથી ટ્રાય કરજો, આવડી જશે. મિત્રો 02-35-810-15-17, હું આવું એટલે બોલ્યો છું, આનો જવાબ આવશે 24-26. શું કામ આવશે? હવે તમને આવડી જશે. સાહિત્યકાર હિંમતલાલ દવેના પિતાનું નામ શું હતું? તો મિત્રો યાદ છે ને, હિંમતલાલ અક્ષરે રામચંદ્ર ભગવાનને, વાર્તા યાદ આવી ગઈ ને, યસ, તો રામચંદ્ર, તો બિલકુલ સાચો જવાબ છે. અને ત્યાર પછી 39 સેમી લંબાઈના ઇસમઘન, આ બહુ મિત્રો મજા આવે એવું છે, તમે કલ્પનામાં જોડજો. જવાબ આવશે 27,378. પણ મિત્રો આ તમને જો 2-5 મિનિટ થતી હોય તો ખોટું છે, આ 2 સેકન્ડનો જવાબ છે. અને શું કામ, તો એના માટેનો વિડીયો જરૂરથી જોજો. એક સમઘનનું ઘનફળ અને સમઘનના લંબાઈના અડધા માપની ત્રિજ્યા, આ સરસ ક્વેશ્ચન છે. જવાબ આવશે 21:11. આ ઘણા લોકોને આવડી ગયો છે, બીજા લોકોને તો પ્રયાસ કરજો.
એબીસીડી જે મૂળાક્ષરો છે એમાં દર્પણ પ્રતિબિંબ, મિત્રો તમે એ હોય એને દર્પણ બાજુમાં રાખવો જોઈએ તો એ જ લાગશે, પણ બીમાં એવું નહીં લાગે, પણ એવા ગોતવાના છે. તો શોધી કાઢો અને જવાબ 11 આવવા જોઈએ અને તમને આવડી પણ જશે, તો અરીસો લઈને પણ બેસી શકો છો અને મજા પણ આવશે. તમારી આજુબાજુ ચોથા પાંચમાવાળા વિદ્યાર્થીઓ હોય તો એમને પણ જોડી દો. જલાલુદ્દીન શહાઉદ્દીન અલવી હે ને, તો યાદ આવી ગયું ને બધું? વાહ 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 વાહ, યસ. તો જલન માત્રી, મિત્રો માતર ગામના એ વતની હતા એટલે જલન માત્રી. ઘડિયાળમાં 3450 સેકન્ડ પછી મિનિટ કાંટો મૂળ સ્થાનથી કેટલા અંશનો ખૂણો બનાવે? મિત્રો સાવ સહેલું, ઝીરો કાઢી નાખવાનો. 345 કેટલી? એક સેકન્ડની નો થઈ ને, જે જેટલી સેકન્ડની વાત હોય ને ઝીરો કાઢી નાખવાનો. તો જવાબ આવશે 345. સુધાનું વિરોધી, અને સુધા એટલે શું મિત્રો? અમૃત હે ને, તો એનું વિરોધી શું થાય? તો વિષ હે. તો જવાબ આવશે વિષ. કોણાર્કનું સૂર્ય મંદિર કોણે બનાવ્યું? યાદ આવી ગઈ મિત્રો વાર્તા? ભૂખ લાગી છે તેર ગરમા ગરમ પૂરી, વેરી ગુડ. તો નરસિંહ વર્મન, તો બિલકુલ સાચું છે. આના તો હું કોઈ પણ પ્રશ્ન પૂછીશ તમને બધાને આવડી જશે, કારણ કે તમને વાર્તા એકદમ યાદ છે. તો નરસિંહ વર્મન પ્રથમ, બિલકુલ સાચો જવાબ. અને રિનોવિઝન 2020, તો આના અનુસંધાને ભારતની અંદર જે વ્યૂહરચના છે એમાં ક્યાં સુધીનો લક્ષ્યાંક? તો મિત્રો એ 3000, યાદ રાખજો, ગેંડા માટેનો એ લક્ષ્યાંક રાખેલો છે. અને મિત્રો સાચું શું? તો પ રી, રી છે દીર્ઘ આવશે, અને હણિત ઈત હે ને, ઈત તો એ હણી છે, રસ્વ આવશે. રાજ રાજેશ્વર મંદિર એટલે કયું મંદિર? મિત્રો યાદ આવી ગયું ને? યસ, એમાં પણ વાર્તા હતી. બૃહદેશ્વરનું મંદિર, આ પણ 10મા ધોરણના ટોપિકમાંથી એ પૂછાયેલું છે, ભારતનો સાંસ્કૃતિક વારસો. અને હા, ક્યા જિલ્લાની વસ્તી સૌથી વધુ છે? યાદ જ છે, અમદાવાદ, બિલકુલ સાચો જવાબ. માતા પિતા કયો સમાસ છે? આવડે જ છે, દ્વંદ્વ સમાસ છે. અને માતા અને પિતા, તો જે અને અથવા કે હે ને, ભાઈ બહેન, રામ સીતા હે ને, તો એ બધા દ્વંદ્વ થશે. અડધા ગુણ્યા અડધામાં અડધો ઉમેરી અડધા વડે ભાગતા મળેલા જવાબમાં અડધો બાદ કરી અડધા કરતા શું મળે? મિત્રો જવાબ એ અડધો જ આવશે. શું કામ આવે છે? કરી લેજો. મિત્રો આ બધા પ્રશ્નો તમારા માટે હું ખાસ બનાવું છું. શું કામ? કે કંઈક નવું. મિત્રો આપણે એવું ઈચ્છીએ કે ભવિષ્યની અંદર કોઈ સારી પરીક્ષાની અંદર આપણા વિડીયોમાંથી સારા સારા પ્રશ્નો લઈ અને પૂછે, કારણ કે નવીન પ્રશ્નો ક્યાંય મળતા નથી. એટલે હું બહુ તમારા માટે મહેનત લઈ અને નવા નવા પ્રશ્નો બનાવી રહ્યો છું કે જે તમને ખૂબ ઉપયોગી થાય અને ભવિષ્યમાં કદાચ પૂછાય, કારણ કે નવા પ્રશ્નોની અછત છે. તો આપણે એક પ્રયાસ છે. તો અશ્વશાસ્ત્ર કોનું પ્રખ્યાત છે? તો જવાબ છે શાલિહોત્ર. મણિ, શંકર, રત્નજી, ભટ્ટ, બરાબર, પ્રકાશ, કાંતિ, યસ કાંત, યાદ આવી ગઈ છે વાર્તા બધાને. પોણી સોમાંથી પોણા સો બાદ કરતા શું મળે? યસ 25, બિલકુલ જવાબ સાચો છે. જે જે ગણિત અને રીઝનિંગમાં ના આવડે કોઈ ટેન્શન ના લેતા, એનો વિડીયો આવશે. વિજ્ઞાન આધારિત શાસ્ત્ર કાલગણનાના કરતા કોણ? તો મિત્રો એ શકમુનિ, શકમુનિ. અને રઘુવીર ચૌધરીના પિતાનું નામ? યસ દલસિંહ, દલસિંહ. ભારતમાં ગીધની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો 9 પ્રજાતિ જોવા મળે છે. અને હા, ઓ ટી ટી એફ એફ એસ એસ ઈ, તો જવાબ આવશે એન. શું કામ આવશે? ટ્રાય તો કજી કરો, અધરવાઇઝ વિડીયો તો આવશે જ. સાહિત્યકાર વેણીભાઈ પુરોહિત, યાદ આવી ગયો ને મિત્રો? યસ જમનાદાસ હે ને, જામખંભાળિયાના હે ને, સંત ખુરશીદાસ એનું ઉપનામ, બધું યાદ છે તમને બધાને. સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રનિંગ તળાવ બનાવ્યું તે કઈ સાલમાં? તો મિત્રો એ આવશે 1140, 1140. અને એ કોનો વાર્તા સંગ્રહ છે? તો એ છે વર્ષા અડાલજા, વર્ષા અડાલજા. અને નટવરલાલ પંડ્યા હે ને, યાદ આવી ગયું છે ને મિત્રો? યસ, હા બિલકુલ સાચું છે. તો કુબેરદાસ હે ને, તો ઉસનસ હે ને, બધું યાદ છે તમને. તો ગુડ, તો કુબેરદાસ. અને બુલંદ દરવાજો કેટલા મીટર પહોળો છે? બિલકુલ સાચું છે, 41. અને હા મિત્રો, બહાઉદ્દીન વઝીરની કબર ક્યાં આવી છે? તો મિત્રો એ જૂનાગઢની અંદર આવેલી છે. અને પિનાક પાણી ક્યાં સાહિત્યકારનું ઉપનામ છે? યાદ જ છે મિત્રો તમને બધું હે ને, ઇન્દુલાલ, ફૂલચંદ ગાંધી હે ને, બધું બરોબર યાદ છે. ઇન્દ્ર ભગવાન હે ને, ચંદ ફૂલ, બધું યાદ છે. તો એ આવશે પિનાક પાણી. અને વાવના પ્રકાર કેટલા છે? તો મિત્રો 4 પ્રકાર છે, 4 પ્રકાર. ફોરેનર્સ આવે તો એ બોલે વાવને જોઈને કે વાવ, આપણને એમ થાય કે કેમ આવડતું હશે, તો એ લોકો આનંદથી આશ્ચર્ય વ્યક્ત કરતા હોય છે. અને ઘડિયાળમાં 10:22 વાગ્યા હોય ત્યારે એનું અરીસામાં પ્રતિબિંબ જોતા કેટલા વાગ્યા હોય? તો મિત્રો ટ્રાય કરો, જવાબ મળી જશે. 1:38 જેવું લાગશે, બાજુમાં અરીસો ગોઠવીને જા ટ્રાય કરો. અને સાહિત્યકાર કિશનસિંહ ચાવડા એના પિતાનું નામ શું હતું? મિત્રો યાદ જ છે તમને,
ને કૃષ્ણ ભગવાન, સિંહની વાત, હે તો યાદ જ છે ગોવિંદસિંહ. તો અને છેલ્લો પ્રશ્ન, મહેન્દ્રસિંહ પરમારનો સંગ્રહ પોલિટેકનિક, એમાં કઈ સાહિત્ય કૃતિઓનો સંગ્રહ છે? તો મિત્રો પોલિટેકનિક જે છે ને એ મહેન્દ્રસિંહ પરમારની જે વાર્તાઓ છે ને એનું અનુસંધાન છે. તો મિત્રો મજા આવી, મને પણ મજા આવી, કારણ કે તમારી કોમેન્ટ્સ મને મળતી રહી છે. મિત્રો આ વિડીયો જોઈ અને કોમેન્ટ્સ જરૂર લખો. આપણી જે ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે તો એનો ખરેખર તમને કેવી મજા આવે છે જરૂરથી એ ટેસ્ટ પણ આપો અને બસ આગળ વધતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ખૂબ આગળ વધો, પણ તમારું લાઇક કરવું, તમારા મિત્રોને શેર કરવું, તમારી કોમેન્ટ્સ લખવી એ આપણા આ કાર્યને પ્રોત્સાહન છે, આ કાર્યની ઉર્જા છે. તો મિત્રો એ ઉર્જા માટે થઈને તમારી સતત કોમેન્ટ્સ આવતી રહે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.